संतरामपुर नगर में प्रतापपुर विस्तार में आवेलू सिद्धि विनायक गणेश जी मंदिर आवेलू छे। आ मंदिर नो इतिहास नरेन्द्र भाई मेहता ना सुपुत्र मेहुल कुमार मरण पामेला छे। तेमना मृत्यु थया बाद तेमनी याद में नरेन्द्र भाई मेहता आ दिव्य मंदिर बनावामां आव्यु हतुं। गणपति महोत्सव ने निमित्ते दसे दस दिवस मूर्ति बेसाड़ी ने पूजा अर्चना करवामां आवे छे। तदुपरांत चौथा दिवसे समग्र बहनों घरे थी आरती लावीने गणेश जी नी आरती करे छे। जे बहनों ने बाळको माटेनी बाधा मानता होय छे ते संतरामपुरा गणेश जी मंदिर आवी बाधा मानता गणपति बाप पूर्ण करे छे। दर संकट चौथना दिवसे श्रद्धाळुओ दूर दूर थी यात्रार्थीओ अहीं आवे छे अने तेमनी मनोकामना पूर्ण करे छे। गणपति बापा उपर एमनी अनेरी आशाओ छे अने गणपति बापाए तेमनी मनोकामनाओ पूर्ण करी होय तेवा अनेक पुरावा जोवा मळी रह्या छे। આ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને લગભગ આ ત્રીજું વર્ષ ચાલે છે। આ મંદિરમાં બહુ ગણેશ ભક્ત પધારે છે। ભગવાન ગણેશ દાદા એને મનો પૂરા કરે છે। ઘણા વખતથી અમારે આ મંદિરના પ્રતિષ્ઠા કરનાર નરેશ દાદાની એ ઈચ્છા હતી કે એના મોટા દીકરાની યાદગીરીમાં આ મંદિરની પ્રતિષ્ઠા કરવી છે। ગણેશ દાદાની કૃપાથી એ સમય બહુ જલ્દી જ આવી ગયો અને ગણેશ દાદાએ એના ઉપર કૃપા કરી આ વિશાળ મંદિર એને ઊભું કરી દીધું છે। બધા ભક્તોને ગણેશ દાદા બહુ સરસ લાવો આપી રહ્યા છે। ગણેશ દાદાની કૃપાથી બધા ભક્તો સરસ રીતે ગણપતિ દાદાની ભક્તિ કરીને લાવો લઈ રહ્યા છે। ગણપતિ દાદાને આ મંદિરે જે પરિવારમાં વસ્તાર નથી એ પરિવારવાળા વસ્તાર માટે પદયાત્રા કરીને પગપાળ કરીને આ દાદાના દર્શન કરવા પધારે છે। એ બધાને હૃદયથી એવી ભાવના છે કે દાદા અમારી મનોકામના પૂરી કરે છે, એમની પણ મનોકામના પૂરી થઈ રહી છે। ભક્તો જેવી શ્રદ્ધાથી આવે છે એ દાદા એની મનોકામના પૂરી કરે છે। દર સંકટ ચતુર્થીના દિવસે આ મંદિરમાં એવો પ્રસંગ યોજાય છે કે દરેક બેન આપણે ઘરેથી આરતી લાવી ને દાદાની આરતી ઉતારે છે। મારું નામ અંકુર છે। સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે, જેની સ્થાપના નરેન્દ્ર કુમાર વાડીલાલ મહેતાએ એમના છોકરાની યાદમાં મેહુલ કુમારની યાદમાં આ મંદિરની ભવ્ય સ્થાપના કરેલી છે અને આ મંદિરે હરેક ચોથના દિવસે હરેક ગણપતજી નિમિત્તે હરેક મહોત્સવના દિવસે પબ્લિક શ્રદ્ધાળુઓ એમની મનોકામના રાખી અને મંદિર દર્શન કરવા માટે આવે છે અને હરેક શ્રદ્ધાળુઓને મનોકામના જે પણ એ રાખે છે તેમની મનોકામના હરેક રીતે પૂર્ણ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે છતાં એ પણ પરિવારજનો અને બધા જ મિત્ર મંડળમાં આવી અને તેમની દર્શન કરે છે ગણપતિ દાદાના અને ગણપતિ દાદાના અંદર જે અર્ચના પૂજા અર્ચના કરે છે જે મનોકામના રાખે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે અને શ્રદ્ધાળુઓને અહીંયા ચોથના દિવસે હરેક પગપાત્રા અને ચાલતા આવે છે જે હરેક ચોથના દિવસે અહીંયા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે અને ગણપતિ ચોથ એટલે કે આપણે ગણપતિના જે 10 દિવસ ગણપતિ બેસાડીએ છીએ તે પણ ગણપતિની સ્થાપના અહીંયા કરે છે મંદિરે અને એ બોલો જય ગણેશ જય ગણપતિ દાદા। હું આ મંદિરની સ્થાપના 3 વર્ષથી થઈ ત્યાર પછીથી નિયમિત અહીંયા દર્શન કરવા આવું છું। દર ચોથે ભાવી ભક્તોની ભીડ સારી એવી રહે છે। મને ખૂબ ગણપતિમાં શ્રદ્ધા છે અને આજે ગણપતિ ચતુર્થીએ પણ નિયમિત ભક્તો આવે છે અને મને પણ શ્રદ્ધા છે અહીંયા ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। જય ગણેશ। દિલીપભાઈ બારીયા, વી ઇન્ડિયા ન્યૂઝ, મહીસાગર।